સુરતમાં બે દિવસ પહેલા માનવતાને શરમસાર કરતી એક ઘટના સામે આવી હતી। આ મામલો આખરે પોલીસ કમિશનર સમક્ષ પહોંચ્યો છે। માનવતા મરી પરવારી હોય તેવી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પાંડેસરા પોલીસ કોલોની નજીક રહેતા ભગવાન નાયકને તાવ આવ્યા બાદ ન્યુમોનિયાની અસર જણાતા પાંડેસરાની પ્રિયા જનરલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં 14 દિવસ કોરોનાની સારવાર દરમિયાન શનિવારે ભગવાનભાઈનું મોત થયું હતું। ભગવાન નાયકના પરિવારે ડિપોઝિટ પેટે 20,000 રૂપિયા ચૂકવ્યા હતા અને પ્રિયા જનરલ હોસ્પિટલનો ખર્ચો 50,000 રૂપિયા થયો હતો। પરિવારના સભ્યોએ તેમના સદસ્યનું મોત થતાં બાકી બિલ ભરવા માટે થોડો સમય માંગ્યો હતો, જો કે બિલ ન ભરતા હોસ્પિટલ તરફથી મૃતદેહ રસ્તા પર મૂકી દેવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રાત્રિના સમયે હોસ્પિટલના સ્ટાફ દ્વારા મૃતદેહને રસ્તા પર મૂકી દેવામાં આવ્યો છે। જો કે હોસ્પિટલના અમાનવીય કૃત્ય બાદ પરિવારે સમાજના અગ્રણીઓ સાથે આજરોજ પોલીસ કમિશનરને અંગે આવેદન આપીને હોસ્પિટલ સામે કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી છે। મેરા નામ પ્રદીપ સાહુ, મેં પ્રભાસી ઓડિયા સમાજ કા પ્રેસિડેન્ટ હું। हम लोग एक्चुअली सीपी साहब से मिलने के लिए आए थे और सीपी साहब को हम एक एप्लीकेशन दिए हैं, जो कि उसको वो सीसीटीवी फुटेज भी हम लोग का पास में है, प्रिया हॉस्पिटल, जो कि वो लाश को अपना कम्युनिटी का उड़िया कम्युनिटी का भाई एक भगवान नायक बोल करके वो मर गया। बड़ी दुख का बात है, मानविक मतलब मानव होकर भी राक्षस जैसा काम करना और इस टाइप का परिस्थिति में कोविड में, मैं तो अपना समाज के लिए आया हुआ हूँ, बट बड़ी दुख का बात है, ये हर समाज के लिए ये होता है कि इस टाइप का हॉस्पिटल और इस टाइप का डॉक्टर को सख्त से सख्त सजा दी जाए।